નમસ્તે બાળકો, કેમ છો? તમને ટીચરે ફૂલોની ઓળખ આપી હતી, બરાબર? તો હું તમને આજે મારી પાસે આવી રીતના ફૂલોની છાપ કરવાનો બોક્સ આવે છે, બજારમાં મળે છે, પણ તમારી પાસે ના હોય ને તો કોઈ વાંધો નથી. તમે જ્યારે સ્કૂલમાં આવશો ને ત્યારે હું તમને આ ફૂલોની છાપ તમારી નોટબુકમાં કરાવીશ. આજે હું તમને આ એક કોરું કાગળ લીધું છે, બરાબર? અહીં ટીચરે લખી છે કે ફૂલની છાપ, આપણે એ ફૂલોની છાપ કરાવીશું. દેખો, ફૂલોની છાપ કરવા માટે મારી પાસે આવી રીતના ફૂલો છે. દેખો, આ અલગ અલગ બધા ફૂલો છે. તમને ફૂલના નામ ખબર હશે, ગુલાબ, મોગરો, ચંપો, જુઈ, બારમાસી, કરેણ, જાસૂદ, બરાબર, કમળ, આવી રીતના કેટલા બધા અલગ અલગ ફૂલો આવે. તો આ બધા જે ફૂલના નામ કીધા ને, એ બધા ફૂલ અલગ અલગ છે. તો આપણે એની છાપ આ કાગળમાં કરીશું. પણ તમારી પાસે આ કદાચ ના હોય, અને જેની પાસે હોય ને તેને કાગળમાં કરાવીને, જેની પાસે ના હોય તો વાંધો નહીં, તમને કોઈ એક જ ફૂલ દોરીને આટલી બધી છાપ કરું છું, એમાંથી તમને જે ફૂલ ગમે ને એ તમારી મમ્મી પાસે દોરાવી દેવાનું, ને તમારે એ ફૂલમાં જે પણ કરવું હોય તે કરાય. કલર પૂરો હોય તો કલર, છાપ કરવી હોય તો છાપ, પછી મીણિયા કલર, પેન્સિલ કલર, અંગૂઠાની છાપ, તમને જે કરવું હોય એ કરી શકો છો, બરાબર? પણ તમને ગમે એવું કરવાનું. તો આપણે સૌથી પહેલાં આ ફૂલ લઈએ છીએ. હવે આ ફૂલને આપણે આ રીતના એની છાપ કરીશું. જુઓ છે ને કેટલું સરસ ફૂલ છપાયું, પણ મારી પાસે એની પ્રિન્ટ આછી છે. જુઓ, આની પર વજન આપીશું. આવી રીતના પેડ આવે એની પર તમારે આ રીતના આમ વજન આપવાનું, ને પછી એની છાપ થશે. દેખજો, જુઓ કેવું સરસ ફૂલ થયું ને, થયું ને, દેખાયું ને? આવી રીતના આપણે અલગ અલગ ફૂલ એનો આવી રીતના આ છાપ કરવાનું આવે. પછી એની પાછળ આવો ડટ્ટો ફિટ કરવાનો, એ ડટ્ટાને પકડીને આવું પેડ એ આવે છે, એની અંદર આપણે આ લઈશું ફૂલ દોરવા માટે. પછી એને આ રીતના જોઈન કરીશું, ને આ રીતના, બરાબર? પછી આપણે હવે ફરી બીજી ફૂલ પાડીશું, ફરી બીજા ફૂલની છાપ કરીશું. દેખો સરસ થયું ને, કેટલું સરસ ફૂલ લાગે છે. જો તમે અહીં હોત ને તો તમને કરવાની ખૂબ જ મજા પડતી. હવે આપણે અલગ અલગ દરેક ફૂલની હું છાપ કરું છું, તો તમે દેખજો. જો આપણે ફરી અલગ ફૂલોની છાપ કરીએ છીએ તો તમને આમાંથી ઓળખતા આવડશે કે કયું ગુલાબનું ફૂલ છે, કયું સૂરજમુખીનું છે, કયું કમળનું છે, કયું બારમાસી છે, હે ને? તો તમારે આ ફૂલ દેખીને ઓળખવાનું છે કે કયા ફૂલ છે, બરાબર ને? તમને ટીચરે શીખવાડ્યા હતા ને, મોન્ટી ટીચરે આખો ચાર્ટ બતાવ્યો હતો ફૂલોનો, હે ને? એમાં તમને ખબર હશે કે કયું ફૂલ શું કહેવાય એનું નામ. જો આ રીતના ટીચરે એની છાપ કરી, બરાબર ને? હવે આપણે એની પર સ્કેચ પેનની બોર્ડર બી કરી શકીએ છીએ. જુઓ, થઈ ગયા કેટલા બધા ફૂલોની છાપ કરી. હવે તમે એની પર પેન્સિલ કલર બી પૂરી શકો છો, મીણિયા કલર બી પૂરી શકો છો. પછી તમને એવું લાગે કે મને સ્કેચ પેન એની બોર્ડર કરવી છે, તો તમે એની બોર્ડર કરી શકો છો, અને તમે જાતે બી દોરી શકો છો. તમારી મમ્મીને આ ફૂલ દોરતા આવડે, કમળનું ફૂલ દોરતા આવડે, બરાબર ને? તમે જાતે બી દોરી શકો છો. જો ટીચર તમને એકવાર કમળનું ફૂલ દોરીને બી બતાવે છે તો તમે એની દોરી શકો છો તમારી મમ્મી પાસે, બરાબર ને? તમે આ રીતના છાપ ના કરાવી હોય ને તો તમે આ રીતના કમળનું ફૂલ પણ દોરાવી શકો છો. જો બાળકો, તમે આ રીતના ટીચરે બધી છાપ કરી છે અલગ અલગ ફૂલોની, અને તમે આ રીતના કમળનું ફૂલ બી દોરાવી શકો છો. કમળનું, ગુલાબનું, કોઈ પણ ફૂલ દોરાવી શકો. અને ફૂલમાં તમને કલર ખબર ના હોય તો તમારી મમ્મીને પૂછવાનું,
કે ગુલાબ હોય તો લાલ કલરનું, પીળા કલરનું, અલગ અલગ ગુલાબ આવે, કમળમાં ગુલાબી કલરનો આવે, તો તમે આ રીતના ગુલાબી કલર બી પૂરી શકો છો. જો બાળકો, મેં તમને અલગ અલગ છાપ કરતાં શીખવાડી છે, જેની ઘરે હોય એ છાપ કરજો, અને ના હોય એ બાળકે ગુલાબી કમળનું ફૂલ બી દોરી શકે છે, અને એ ફૂલની અંદર ગુલાબી કલર પૂરજો, અને કાગળ સરસ તૈયાર કરીને ઘર બેઠા કરજો તમે, હે ને. હવે આપણે ફરી મળીશું, આવજો.